बनासकांठा जिल्लामां तीडोना थयेला आक्रमण बाद खेडूतोने मोटू आर्थिक नुकसान थयुं हतुं। खेडूतोने थयेला मोटा नुकसाननुं हजु सुधी वळतर न मळता थरાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કૃષિ મંત્રીને પત્ર લખી ખેડૂતોને સહાય માટે માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની દશા બેઠી હોય તેમ કમોસમી વરસાદ, કોરોના વાયરસ અને તીડોના આક્રમણ જેવી ઘટનાઓને પગલે ખેડૂતો બેહાલ થઈ ચૂક્યા છે। ગત વર્ષે કોરોના વાયરસના આગમન પહેલા બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાન તરફથી તીડોનું આક્રમણ થયું હતું અને આ તીડોના આક્રમણથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલા તીડોએ વરેલી તારાજીએ પગલે તે સમયે ગુજરાત સરકારના કૃષિમંત્રી આરસી ફળદુ પણ રાતોરાત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા। જો કે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં અનેક ખેતરોમાં તીડોના કારણે પુષ્કળ નુકસાન થયું હતું અને આ ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો। ગત વર્ષ થયેલા તીડ આક્રમણને પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે વળતર રૂપી સહાય મળી રહે તે માટે વાવ અને થરાદના ધારાસભ્યએ ગુજરાત રાજ્યસભામાં લેખિત રજૂઆત કરી હતી। ત્યારબાદ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કૃષિમંત્રી આરસી ફળદુની રૂબરૂ મુલાકાત કરી હતી અને વાવ, થરાદ, સુઈગામ જેવા વિસ્તારોમાં તીડના આક્રમણને કારણે નુકસાન બાબતે સહાય મળી રહે તેવી રજૂઆત કરી હતી। કૃષિમંત્રીએ આ રજૂઆતને ધ્યાનમાં લઈને આર્થિક સહાયથી વંચિત રહી ગયેલા વાવ, થરાદ, સુઈ ગામના ખેડૂતોને 9 કરોડ જેટલી રકમ ખેડૂતોના ખાતામાં જશે તેવી વાત કરી હતી। તો બીજી તરફ ખેડૂતોએ આર્થિક સહાય માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, પરંતુ કેટલાક ખેડૂતો ટેકનિકલ ખામીઓના કારણે હજુ સુધી ફોર્મ ભરી શક્યા નથી। એ વખતે ઓનલાઈન જેને ફોર્મ ભર્યા એ લોકોને સહાય ચૂકવામાં આવી, પણ કંઈક ટેકનિકલ ખામી કે બીજા અન્ય કારણોસર જે લોકોને ઓનલાઈન ફોર્મ નહોતા ભરાયા અને તેના કારણે સહાયથી વંચિત રહી ગયા, એના માટે થરાદના ધારાસભ્ય તરીકે હું અને વાવના ધારાસભ્ય તરીકે ગેનીબેન બંને દ્વારા વારંવાર રજૂઆત થઈ હતી। છેલ્લે કૃષિ સચિવને મળી અને આ બાબતે રજૂઆત કરી હતી અને રોજ સમયસર પેમેન્ટ નથી મળ્યું, ઘણા સમય થઈ ગયું છે। તે બાબતે કૃષિમંત્રી અને સચિવ રજૂઆત બાદ આજે 9 કરોડથી વધુના રકમ થરાદ વાવના ખેડૂતો જે ઓફલાઈન ફોર્મ ભર્યા હતા એને ચૂકવવામાં આવી છે અને દરેક જે લોકો વંચિત રહી ગયા છે એવા લોકો એવો કિસ્સો નથી, દરેકને પોતાના ખાતામાં જે 37,000 રૂપિયા અને કે જે ચૂકવાના હતા બે હેક્ટરના એ રકમ ચૂકવામાં આવી છે। આ બાબતે ખેડૂતોને વારંવાર રજૂઆત હતી અને એક આ વિસ્તાર પ્રતિનિધિ તરીકે વારંવાર વિધાનસભા હોય અથવા જ્યાં પણ મિટિંગમાં રજૂઆત થઈ છે અને આજે સફળતા મળી છે દરેકના લોકોના ખાતામાં પૈસા ચૂકવવામાં 9 કરોડ રૂપિયાની જે રકમ થરાદ વાવ વિસ્તારમાં ચૂકવવામાં આવી છે।